આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે છે. કેટલાક પ્રાણીઓ સીધી વનસ્પતિ ખાય છે, તો કેટલાક પ્રાણીઓ ફક્ત પ્રાણીઓ ખાય છે. કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ એમ બંનેને ખાય છે. દરેક સજીવોને વૃદ્ધિ, કોષોનું સમારકામ, શરીરના કાર્યો તેમજ અન્ય કાર્ય કરવા માટે ખોરાકની જરૂરિયાત રહે છે. ધોરણ 6માં ખોરાકના વિવિધ ઘટકો વિશે આપણે અભ્યાસ કરી ગયા. આ ઘટકોની યાદી બનાવો. પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન, પાચક રેસાઓ, ખનિજ ક્ષાર, પાણી. જેમાં કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે, આવા જટિલ ઘટકો તેજ સ્વરૂપમાં ઉપયોગમાં લઈ શકાતા નથી, તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ જરૂરી છે. આવા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને પાચન કહે છે.